गुड मॉर्निंग स्टूडेंट्स, आर एकदम बॉय विजन चालित ई लर्निंग प्रोग्राम में आप सब स्वागत छे। वंस अगेन हूँ एक नव मुद्दों लेने आयो छु, क्वेश्चन नंबर 52-56 कम्प्लीट द सेंटेन्स नो आ मुद्दो छे। अगो आपणे 6-7 मुद्दाओनो अभ्यास करी चूक्या छे। आजे नव मुद्दो छे habitual action in the past, ભૂતકાળમાં થતી ટેવ રોજિંદી ક્રિયાનું વર્ણન। એની ડેફિનેશન આપણે જોઈએ તો કોઈ વ્યક્તિની ભૂતકાળની રોજની ક્રિયા કે ટેવ રૂપે થતી ક્રિયા દર્શાવવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે। આપણે ભૂતકાળમાં અનેક ક્રિયાઓ કરતા હોઈએ છીએ, અનેક ક્રિયાઓ આપણે કરેલી હોય છે, ઘણી બધી ક્રિયાઓ આપણે રોજબરોજ કરતા હોઈએ, હતા ટેવસ ક્રિયાઓ હતી, આજે નથી, તો એ ક્રિયાનું વર્ણન કરવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે। જેમ કે મારા સંદર્ભમાં હું કહી શકું, આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ। મારા શાળાના દિવસો દરમિયાન હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો। અહીંયા યુઝનો અર્થ થશે નાથી ટેવાયેલા હો। માય ગ્રેન્ડફાધર યુઝ ટુ સિંગ ગઝલ વેન હી વોઝ અ યંગ। મારા ગ્રેન્ડફાધર જ્યારે યુવાન હતા ત્યારે ગઝલ ગાવાથી ટેવાયેલા હતા। તો આવી ક્રિયાનું વર્ણન કરવા માટે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે। ભૂતકાળની ટેવ વસ્તતી ક્રિયા દર્શાવવા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે। આપણે અહીં સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો કરતા યુઝ ટુ પછી વી વન આપણે મૂકવાનું છે। એ વી વન ક્રિયાપદના મૂળ રૂપને આધારે કર્મ મૂકવાનું છે, અને જરૂર જણાય તો અન્ય શબ્દ મૂકવાનો છે। હવે આ સેન્ટેન્સીસમાં ભૂતકાળનો ઉલ્લેખ કરતો સેન્ટેન્સ હશે। ઉદાહરણમાં તમે જોઈ શકો છો, અહીંયા આપેલું છે વેન આઈ વોઝ અ સ્કૂલ બોય, હી ધોઝ ડેઝ ડ્યુરિંગ હિઝ કોલેજ ડેઝ આફ્ટર રિટર્નિંગ ફ્રોમ આફ્રિકા ઇન હિઝ ચાઇલ્ડહુડ, આવા ભૂતકાળનો સંદર્ભ કરતા વાક્યો આપેલા હશે। કર્તા ઓલરેડી આપેલો હશે, એ કરતા પછી આપણે મૂકવાનું છે યુઝ ટુ, અને આપણી ક્રિયા અનુરૂપ ક્રિયાપદ આપણે વિચારવાનું છે। એ ક્રિયાપદને વોટ થી તમે પ્રશ્ન પૂછશો, શુંથી પ્રશ્ન પૂછશો એટલે તમને કર્મ મળશે। આ મુદ્દાને કમ્પ્લીટ કરવા માટે ક્રિયાપદનું જ્ઞાન હોવું આવશ્યક છે। આપણી ભૂતકાળની જે કંઈ ટેવો હોય અથવા કોઈ અન્ય વ્યક્તિની ભૂતકાળની ટેવો દર્શાવવા કોઈ પણ ક્રિયાપદ તમે લઈ શકો। આપણે ઉદાહરણ જોઈએ, ફર્સ્ટ વન વેન આઈ વોઝ અ સ્કૂલ બોય કરતા છે આઈ, કૌંસમાં આપેલું છે યુઝ ટુ અને કૌંસનું નામ હેબિચ્યુઅલ એક્શન। હેબિચ્યુઅલ એક્શન આપેલું હશે, ડિસ્ટન્સ પાસ્ટ આપેલું હશે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આપેલું હશે, યુઝ ટુ પરથી આપણે વાક્ય ઓળખવું। તો સર્વપ્રથમ આપણે કરતા પછી મૂકીએ યુઝ ટુ। હવે આપણે આપણે ભૂતકાળની કોઈ ટેવ લઈ લઈએ અને એને અનુરૂપ ક્રિયા, વેન આઈ વોઝ અ સ્કૂલ બોય જ્યારે હું શાળાએ ભણતો બાળક હતો, તો એ વખતની નિયમિત આપણે ઘણું બધું કરતા હોય, મંદિરે જતા હોય, ક્રિકેટ રમતા હોય, ભજન ગાતા હોય, પ્રાર્થનામાં ભાગ લેતા હોય, ઘણી બધી ક્રિયાઓ હોય, આપણે ઘણી બધી ક્રિયા, એમાંથી હું એક ક્રિયા લઈ લઈએ સીધું નશા કરતા વાત કરીએ તો ક્રિકેટ લગભગ સ્ટુડન્ટ્સ રમતા હોય બાળકોમાં, તો રમવું ક્રિયા અહીંયા મૂકી દઈએ પ્લે। આ ક્રિયાપદને તમે શું વડે ક્વેશ્ચન કરશો એટલે તમને મળશે ક્રમ, આ યુઝ ટુ પ્લે હું રમવાથી ટેવાયેલો હતો,
But what? શું રમવાથી રમાયેલો હતો? જવાબમાં જે આવે કરો, તમારે અહીંયા મૂકી વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. I used to play cricket. જ્યારે હું શાળાએ ભણતો બાળક હતો, I used to play cricket. હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો, મારી એ વખતની નિયમિત ટેવ હતી. હાલ નથી. નંબર ટુ, ઇન ધોઝ ડેઝ, એ દિવસોમાં કિશન કરતા છે. કિશન એના પછી મૂકો યુઝ્ડ. કિશનની ભૂતકાળની કોઈ ટેવ દર્શાવતો આપણે ક્રિયાપદ. માની લો કે કિશન દૂધ પીતો, બરોબર છે, હાલ પીતો નથી, એ વખતે દૂધ પીતો, તો પીવાનું ક્રિયાપદ ડ્રિંક આવશે. અને શુંથી ક્વેશ્ચન કરો, જવાબમાં કર્મ મળશે. ડ્રિંક પીતો, શું પીતો? દૂધ મેળવ. આ વિડિયો તમારે ક્રિયાપદ અને કર્મ આ બે જ વસ્તુ મૂકીને વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. ઓલરેડી યુઝ્ડ ટુ બ્રેકેટમાં આપેલું છે, કરતા પછી યુઝ્ડ ટુ, યુઝ્ડ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ, અને શુંથી ક્વેશ્ચન કરશો એટલે તમને મળશે કર. અહીંયા વાક્ય આપણે કમ્પ્લીટ કરવાનું છે. એક્ઝામ્પલ નંબર ફોર, ડ્યુરિંગ હિઝ કોલેજ ડેઝ, કોલેજના દિવસો દરમિયાન અમિતાભ સેલિબ્રિટી નું નામ આવ્યું. અમિતાભના જીવન વિશે આપણે બધા જાણીએ છીએ કે એના કોલેજ તમે ગૂગલમાં સર્ચ કરશો, વિકીપીડિયામાં સર્ચ કરશો, તો આખી અમિતાભની બાયોગ્રાફી આવશે. એના કોલેજ જીવન બાળપણથી માંડી એની સ્ટ્રગલ લાઈફથી માંડીને બધું જ તમારી પાસે એ નોલેજ હોવું આવશ્યક છે. ડ્યુરિંગ હિઝ કોલેજ ડેઝ અમિતાભ કરતા છે. અમિતાભ અમિતાભની કોલેજ દિવસો દરમિયાનની જે કઈ ક્રિયાઓ એ અનુરૂપ ક્રિયાપદ આપણે મૂકવાનું છે. તો આપણે જાણીએ છીએ કે કોલેજના દિવસોમાં અમિતાભ લાંબો કુર્તો પહેરતો, પહેરવું ક્રિયાપદ રહ્યા. શું પહેરતો? કુર્તા. નંબર ફોર, આફ્ટર રિટર્નિંગ ફ્રોમ આફ્રિકા, આફ્રિકાથી પરત ફર્યા પછી ગાંધીજી, આપણે ગાંધીજીના જીવન વિશે જાણીએ છીએ, આફ્રિકા વકીલાત કરવા ગયા અને પછી ઇન્ડિયા આવ્યા, અને ઇન્ડિયા આવ્યા પછી એમનું આખું જીવન બદલાઈ ગયું, દેશ સેવા માટે આખું જીવન એમને સમર્પિત કરી દીધું. આપણે ઘણી બધી ટેવો એમની જાણીએ છીએ, પરંતુ આફ્રિકા આવ્યા બાદ ગાંધીજીની અહીંયાની ટેવો આપણે દર્શાવવાની છે. આફ્ટર રિટર્નિંગ ફ્રોમ આફ્રિકા, ગાંધીજી કરતા ગાંધીજી છે, અહીંયા મૂકી દઈએ. યુઝ, તમે જાણો છો ઘણા બધા આના સેન્ટેન્સ લઈ શકીએ. સાદું જીવન જીવતા, સાદું ભોજન લેતા, ડ્રિંક ગોટ મિલ્ક, ગોટ્સ મિલ્ક, બકરીનું દૂધ પીતા, ખાદી પહેરતા, આમાંથી કોઈ ક્રિયાપદ વિચારી અને વાક્ય આપણે કમ્પ્લીટ કરી શકીએ. ગાંધીજી યુઝ ટુ વેર, વેર એટલે પહેર, શું પહેરતા? ખાદી. લાસ્ટ વન, ઇન હિઝ ચાઇલ્ડહુડ, તેના બાળપણમાં, હી કરતા છે અનિશ્ચિત. અહીંયા આપણે ની સોરી નિશ્ચિત કરતા છે, અહીંયા પહેલા આપણે મૂકી દઈએ યુઝ ટુ. હવે એના બાળપણની જે કઈ નિયમિત ક્રિયા, નાના બાળકો ઘણી બધી ક્રિયા હોય, રમકડે રમતા હોય, વાર્તાની ચોપડીઓ વાંચતા હોય, ચોકલેટ ખાતા હોય, ઘણી બધી અનેક આપણે ઓલરેડી બાળપણ વિતાવેલું છે, તો આપણીમાં કોઈ ક્રિયામાંથી આપણે વર્ગ લઈ શકીએ. હી યુઝ ટુ ઈટ, તે ખાતો, તે ખાવાથી ટેવાયેલો હતો. બટ શું? શું? વોટ? ચોકલેટ્સ. એને એકદમ સિમ્પલ, ખાલી તમારે યુઝ ટુ પછી ક્રિયાપદનો મૂળરૂપ અને એને અનુરૂપ કર્મ મૂકી વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. ઓલરેડી કરતા આ
આપેલા હશે કરતા પછી યોજ્યો ક્રિયાપદનું મૂળ રૂપ કોઈ ભૂતકાળની દેવળ રૂપ અને એ ક્રિયાપદને અનુરૂપ કર્મ મૂકી અને વાક્ય અહીંયા કમ્પ્લીટ કરવાનું છે. આઈ હોપ તમને આ મુદ્દો સરળ લાગ્યો હશે. ફરી એકવાર કહું છું, તમારી પાસે ક્રિયાપદનું જ્ઞાન છે તો તમને આ મુદ્દો સરળ લાગશે. હોમવર્ક નોટબુક ગ્રામરની નોટબુક નંબર 2 ની અંદર આખું બોર્ડ પર તમારે ઉતારી લેવાનું છે અને તમારી જાતે વાક્ય બનાવવાના છે. એટલે કોઈ પણ પ્રકારનું તમને પ્રોબ્લેમ હોય તો મારું સજેશન સોલ્યુશન લેવાનું છે. વોટ્સઅપના માધ્યમથી તમે કોલ પણ કરી શકો છો. આ સિવાય બીજું પણ હોમવર્ક તમારે આવશે આજે PDF ફાઇલ રૂપે, એ હોમવર્ક પણ તમારે કમ્પ્લીટ કરી અને આજ સાંજ સુધીમાં મોકલી દેવાનું છે. હોમવર્ક ગ્રુપમાં નથી સેન્ડ કરવાનું, વ્યક્તિગત મારા વોટ્સઅપ નંબર પર સેન્ડ કરવાનું છે. થેન્ક યુ વેરી મચ.